દિવાળીના તહેવારો આવી રહ્યા છે ત્યારે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિની જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। જનસંધાને હળવદ તાલુકામાં લક્ષ્મીનારાયણ ચોકથી આંબેડકર સર્કલ સુધી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। આ વેળાએ પોલીસે અપીલ પણ કરી હતી કે જે લોકો બહાર ગામ જવાના હોય તે ઘર બંધ રહેવાનું હોય તેવા લોકો પાડોશીને તથા પોલીસ સ્ટેશનને જાણ કરે તેમજ કંઈ પણ જરૂર પડે ત્યારે પોલીસનો સંપર્ક કરે। તો દિવાળીના તહેવારો નજીક છે ત્યારે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સમગ્ર ગુજરાતમાં અત્યારે પોલીસ દ્વારા પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે હળવદ તાલુકામાં લક્ષ્મીનારાયણ ચોકથી આંબેડકર સર્કલ સુધી પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું। દિવાળીના તહેવારોની તૈયારી ચાલી રહી છે અને આગામી તહેવારને અનુલક્ષીને આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન હળવદ ટાઉન વિસ્તારમાં કરવામાં આવ્યું હતું। ખાસ કરીને આ ફૂટ પેટ્રોલિંગનું આયોજન એટલે કરવામાં આવ્યું કે આ જે તહેવારો છે એમાં લોકોના ખરીદીનો માહોલ હોય છે, ટ્રાફિકની સમસ્યા ન સર્જાય, વેપારીઓને ખબર પડે કે આપણે કઈ રીતે વાહન પાર્કિંગ વગેરે કરવાનું છે, તદઉપરાંત મોટા પૈસાના ટ્રાન્ઝેક્શન થતા હોય ત્યાં ચોરી ચપાટી કે ચીલ ઝડપ થવાની શક્યતા હોય છે તો પોલીસની સતત હાજરી રહે એ પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે। અને જ્યારે જ્યારે આવી કોઈ પણ જરૂર પડે તો તરત પબ્લિક છે પોલીસનો સંપર્ક કરશે તો તાત્કાલિક રિસ્પોન્સ આપી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। દિવાળીના તહેવારોમાં ફટાકડા ફોડવાનો બધો રિવાજ હોય છે તો ખાસ પોતાની સેફટી બીજાની સેફટી બે જાળવીને એકબીજાને અડચણરૂપ ન થાય એ રીતે ફટાકડા લોકો ફોડે એવી પણ એક અમે નસીહત આપીએ છીએ। અને અહીંયા જે ફૂટ પેટ્રોલિંગ દરમિયાન કેટલાક વાહનો અને અલગ અલગ અડચણરૂપ રાખે અને રોડની ઉપરથી વાહનોને પાસ થવામાં અડચણ ન રહે જેથી લોકોને બજારમાં ખરીદી કરવા જવું સુગમ પડે અને આ ખાસ પેટ્રોલિંગનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે।